ઉમરિયા ગામની મહિલાનું રિયાબા હોસ્પિટલમાં સારવાર બાદ પાટણ રિફેર કરાતા મોત નિપજતા પરિવારજનોએ રિયાબા હોસ્પિટલ પર આક્ષેપો કર્યા। ટૂંકી સારવાર બાદ પાટણ 4 દિવસની સારવાર બાદ મહિલાનું મરણ પાટણ થતા પરિવારજનોનો દિયોદરની રિયાબા હોસ્પિટલમાં ડખો કરી લાશ હોસ્પિટલ આગળ મૂકી। દિયોદરના જાડા ગામની મહિલાને દિયોદરની રિયાબા હોસ્પિટલ સારવાર બાદ રિફર પાટણ કરાયેલાનું નિધન થતા પરિવારજનો રિયાબા હોસ્પિટલ સાથે આક્ષેપો કરી ડેડ બોડી દવાખાના આગળ મૂકી ન્યાયની માંગ કરી। દિયોદર ખાતે આવેલ રિયાબા હોસ્પિટલ ખાતે 4 દિવસ પહેલા જાડા ગામના વર્ષાબેન જયંતિભાઈ ઠાકોર ઉંમર વર્ષ 30 બીમાર થતા દિયોદરની રિયાબા હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ વધુ સારવાર અર્થે પાટણ રિફર કરાયા હતા। પાટણ ખાતે 4 દિવસ સારવાર કરાવ્યા બાદ નિધન થયું હતું, જે બાબતે મૃતકના પરિવારજનોએ દિયોદર રિયાબા હોસ્પિટલની બેદરકારીના લીધે મોત નિપજ્યું હોવાના આક્ષેપો કર્યા અને પાટણથી ડેડ બોડી દિયોદર લાવી હોસ્પિટલ આગળ મૂકી, જ્યાં મોટી સંખ્યામાં પરિવારજનો તેમજ લોકો આવી પહોંચ્યા હતા અને લાશ સ્વીકારવાની ના પાડી છે। આ મામલો વધુ ઉગ્ર બનતા દિયોદર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કોબિંગ હાથ ધર્યું હતું અને મૃતકના પરિવારજનો અને હોસ્પિટલના વહીવટી મંડળ સાથે બેઠક યોજી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ સમાચારો લખાયા છે ત્યાં સુધી કોઈ પણ જાતની ફરિયાદ દાખલ થઈ નથી અને મહિલાના મોત પાટણમાં અને ડખો દિયોદરમાં। બ્યુરો રિપોર્ટ, દશરથ સોઢા, દિયોદર। મારી પત્ની બે થઈ જઈ બે વર્ષ અને તાન તાત્કાલિક ડોક્ટર આવ્યો, ડોક્ટર સારવાર ગામન કે પાટણ લઈ તમે આગળ કે આગળ વાત આગળ અને આપોર દિનેશભાઈ વિજયભાઈ કામ દાડ હું મારી ભાભીને દવાખાને લઈને આવ્યો હતો દેવદર દિયાબા હોસ્પિટલમાં તો દુખાવો થતો હતી ત્યાં અમે લોહી ચડાવ્યું સાહેબ ના આવ્યા ત્યાં સાહેબે કીધું કે દુખાવો થાય કે લોહી થોડું ઓછું કે લોહી ચડાવવું પડશે તો ત્યાં લોહી ચડાવ્યું લોહી ચડાવીને અમને વગર ગીધાઈને અંજીશન આપ્યું તે મારી ભાભીની તબિયત ખરાબ થઈ ગઈ તબિયત ખરાબ થઈ ગઈ એટલે ડૉક્ટર સાહેબ એમ કીધું કે તમારે હવે આવીને હવે આગળ વધવું પડશે આગળના ડૉક્ટર સાહેબ અમે લઈ ગયા ત્યાંના સાહેબ એમ કે એમ કહેતા કે તમે આગળ દવા કરાય ત્યાં ખરાબ ત્યાં એવું શું છે તો તમારે કહી જોયું નહીં દવા આવડે કરી છે। આ બાબતે મારું એ નિવેદન છે કે પેશન્ટ વર્ષાબેન જયંતિજી ઠાકોર ઉંમર આશરે 28 વર્ષ, તારીખ 28ના રોજ એમની લોહીની ટકાવારી ઓછી હોવાથી અહીંયા હોસ્પિટલ પહેલાં એ વિશ્વાસ હોસ્પિટલ ખાતે ગયા હતા, ત્યાંથી શિફ્ટ થઈને અહીંયા રિયાબા હોસ્પિટલમાં લોહીની બોટલ ચડાવવા માટે આવેલ એ સમયે એના સગાને લોહીની બધી કોમ્પ્લિકેશન વિશે સમજાવેલું, એના સગા મંજૂર થતાં લોહીના સેમ્પલ સાથે એ લોકો બ્લડ લાવેલા 2 BT, એમાં મેં પહેલું એક લોહીનું બોટલ ચડાવેલું, એ લોહીનું બોટલ પૂર્ણ થયા પછી બેનને શ્વાસ ચડ્યો અને થોડું એમનું બ્લડ પ્રેશર ઓછું થયું, તાત્કાલિક અમે એમને ઇમરજન્સી સારવાર આપી અને 108ની અંદર પાટણ ગીતા હોસ્પિટલની અંદર એમને રિફર કરેલા, એમની મરજીથી તે હોસ્પિટલમાં ગયેલા હતા અને 28 તારીખેથી 29, 30, 31 એટલે 4th દિવસ સવારે એમને સડનલી હૃદયની કોઈ તકલીફ અથવા બીજી અન્ય બીમારી હોય એના હિસાબે સડન કોલેપ્સ થતાં એમનું મૃત્યુ થયેલું છે। બાકી આપણે તો ટૂંકા ગાળાની સારવાર આપી છે અને એક જ લોહીની બોટલ ચડાવેલી છે, બીજી કોઈ પ્રકારની ટ્રીટમેન્ટ આપણે આપેલી નથી।